ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાં 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે ડેમમાંથી 1,20,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 ગેટ 5.5 ફૂટ ખોલવામાં આવ્યા છે, ત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.89 ફૂટ છે, જે ઉકાઈ ડેમના ભયજનક સપાટીથી માત્ર 1.11 ફૂટ જ બાકી છે. હાલ ઉકાઈ ડેમ 97% વધુ ભરાઈ ચૂક્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આગામી 2 વર્ષ સિંચાઈ તેમજ પીવાના પાણી સમસ્યા નહીં સર્જાય. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી 1,20,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા સુરતની જીવાદોરી સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહી રહી છે. આ સીધા દ્રશ્યો સુરતની તાપી નદીના હશે, કારણ કે જેવી રીતે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ઉકાઈ ડેમની હાલ સપાટી 344 ફૂટ નજીક પહોંચી છે. ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે અને ભયજનક સપાટીને પહોંચી વળવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ સૂર્યપુત્રી તાપી નદી ફરીથી બે કાંઠે વહી રહી છે અને નવા નીર આવી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હાલ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ નજીક પહોંચી છે, ત્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. એટલે માત્ર ને માત્ર 1 ફૂટ નજીક ભયજનક સપાટી પહોંચી છે, ત્યારે હાલ સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માગતા નથી, કારણ કે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે, પાણીની આવક પણ વધી રહી છે, જેને લઈ જે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે તાપી નદીના નદી કિનારે વસતા લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે ઉકાઈ ડેમમાં હાલ 2 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને તેમજ શહેરીજનોને પીવા માટે પાણી પહોંચી વળે તે માટેનો જથ્થો પણ સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે હાલ તો માત્ર ને માત્ર ભયજનક સપાટી 1 ફૂટ નજીક છે, ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે હાલ સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ સુરતની તાપી નદી બે કાંઠે ફરીથી જોવા મળી રહી છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત.